અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો રાહત અનુભવ્યો હતો। મોડાસા શહેરમાં સમી સાંજે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું, તેથી રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયો હતો અને અમુક જગ્યાએ વૃક્ષો ધરાશ્યાની વાતો મળી હતી। મોડાસા શહેરમાં ભર ઉનાળે વરસાદ વરસતા જગતનો તાત ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા। ભરત કડિયા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, મોડાસા। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ ખાતે આવેલ ગોધાણસા દાદાના મંદિર ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી પેડા તુલા યોજાઈ હતી। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ગોધાણસા દાદા મંદિરની જગ્યા ખાતે રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકી પેડા તુલા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામ લોકોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજરી સમી તાલુકાના ગોધાણા ગામના સરપંચ શ્રી જલાભાઈ રાજભાઈ યાદવ દ્વારા તેમની પેડા તુલા કરવામાં આવી હતી। રાધનપુર વિધાનસભાની 2022ની યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લવિંગજી સોલંકીનો વિજય થાય તેના માટે આસ્થાનું કેન્દ્ર શ્રી ગોધાણસા દાદાના મંદિર ખાતે ગામના સરપંચ જલાભાઈ દ્વારા બાધા માનકત રાખવામાં આવી હતી, તે આજે પૂર્ણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગામના પ્રદેશ નાગરિકો, ધારાસભ્ય, સરપંચશ્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પેડા તુલા કાર્યક્રમ યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના ભૂપાજી ઠાકોર, ડેલિગેટ દિલીપભાઈ ઠાકોર અને એડવોકેટ સુરેશભાઈ ઠાકોર અને બચુજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગોધાણા ગામના રહીશોએ લવિંગજીને ગામના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી। લવિંગજી પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ગામના વિકાસ માટે આપવાની જાહેરાત કરી હતી। ભરત સથવારા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, સમી। આજે ગોધાણસા દાદાના પાવન સાનિધ્યમાં જે મારે દીકરી પૂજા અને એમના પપ્પાએ ચલાભાઈ એમણે ગોધાણસા દાદાની માનતા માની કે લવિંગજી જીતી જશે એટલે દાદાના સાનિધ્યમાં પેડા તુલા કરીશ, પેડા ભારોભાર મારું આજે જોખણો કર્યું છે એ દીકરી પૂજાનો અને જલાભાઈનો ખૂબ આભાર। પણ આવા મહાપુરુષોના આવા દાદાના આશીર્વાદથી અને વડીલોના આશીર્વાદ, યુવાનોના આવી દીકરીઓના આશીર્વાદથી હું છેક મને ગાંધીનગર પહોંચાડ્યો છે એ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે આવા દાદાના આશીર્વાદ અને વડીલોના અને આવી માનતા રાખી કે લવિંગજીભાઈ અમારા છે અને આ વિસ્તારમાંથી જીતશે તો અમે માનતા પૂરી કરીશું। આજે દાદાના પાવન સાનિધ્યમાં પેડા ભારોભાર મને જોખ્યો છે એ બદલ એમનો હું દીકરી પૂજા અને જલાભાઈનો ખૂબ ખૂબ આભાર માનું। બોલો ગોધાણસા દાદાની જય। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા કમલપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણિક રામજી મંદિર ખાતે નવીન મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા કમલપુરા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાન પરિવારની ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજના ત્રીજા દિવસે ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, સાથે સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ ભવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા, સાથે મુખ્ય યજમાન અમરજી ઠાકોરે લાભ લીધો હતો। તો રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠામાં પૂર્વ સરપંચ અજમલજી, દશરથભાઈ, ગ્રામ સેવક અને ગામના તમામ નાગરિકો, સેવાભાવી લોકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। આ ભવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો, શ્રદ્ધાળુ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ અનેરા ઉત્સવને હર્ષોલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ભજન ભોજન સાથે ભવ્ય શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓના પધરામણી કરી પંડિતોની સાક્ષીમાં સ્થાપના કરવામાં આવી હતી, ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભરત સથવારા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, સાંતલપુર।
રામચંદ્ર ભગવાન કી જય. આપણે સાંતલપુર તાલુકાનું વારાહીની બાજુમાં નવા કમાલપુરા ગામ શ્રી રામચંદ્ર ભગવાન પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1/5 થી ચાલુ થઈ આજે 3/5 ના દિવસે પૂર્ણાહુતિ થવાની છે. આજે ભગવાન શ્રી રામચંદ્ર સીતાજી લક્ષ્મણજી હનુમાનજી અને ગણપતિ મહારાજની સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. સુંદર ભવ્યાથી ભવ્ય આયોજન કરેલું છે. આજુબાજુની વસ્તી ખૂબ સારી સંખ્યાની અંદર પધારી છે. સાધુ સંતો મહંતો પણ સારા પધાર્યા છે અને એમના આશીર્વચનથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ખૂબ જ સુંદર ભજન અને ભોજનની સાથે યોજાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરાયણ શરૂ, તો સરકારની નલ સે જલ યોજનાનો લાભ મળી રહ્યો નથી. હાલ તો નળ જ જોઈ રહ્યા છે પાણીની રાહ. તો 2 વર્ષથી ભરી રહ્યા છે લોકો. પાણી જોઈએ એક દિવસીય નલ સે જલ યોજના. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અહીં સરકાર દ્વારા લગાવેલા નળ તો છે, પરંતુ નળમાં પાણી નથી. આમ તો આ ગામમાં પહેલા પીવાની વિકટ સમસ્યા હતી અને જેના કારણે અહીં નળ લગાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર ને માત્ર એક જ દિવસ પાણી આવ્યું, એટલે કે એક ડોલ ભરાય એટલું અને નળમાંથી જળ ગાયબ. વાત છે એક દિવસે નલ સે જલ યોજના. જી હા, આ ખેડ બ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચીખલા ગામ છે. અહીં 2 વર્ષ પહેલા શરૂ કરાયેલા નલ સે જલ યોજનાને લઈ માત્ર એક દિવસ માટે પાણી શરૂ કરાયું હતું, એ પણ ટેન્કર દ્વારા નાખીને. પછી તો લોકોના નળ સાથેના ફોટા પડાયા અને જેવા ફોટો પાડીને અધિકારીઓ નીકળ્યા કે તરત જ નળમાંથી જળ ગાયબ થઈ ગયું. અમારા ગામમાં પાણીની બહુ સમસ્યા છે. બૈરો છોકરો હેરાન થઈ જાય છે. એમાં ખાસ કરીને તો ઢોરો અને પાણી નથી મળતું. લાઈન પાઉસોથી પીવાનું પાણી તો માણસો માટે તો એક બે બેરો જો બોરામાં છે અમુક માણસો ને એ બચારા ભરવા દે, પણ ઢોરો માટે બહુ સમસ્યા. 2 વર્ષથી આ નળ વણી મેલી ચડ્યા, આખા ગામમાં નળ છે પણ એકે નળે એકે દારો પાણી આવ્યું નથી. જે વખત ટોકા નવા બનાવ્યા એ વખતે ટેન્કર મારફત પાણી લાવીને નાખી હતી અને ફોટા પાડીને નળે પાણી છકલે આવ્યું એમ કરીને ફોટા પાડીને જાય જ્યાં કે વાજી એટણી એમ કહી છે કે હાવ આઈ જાન એમ કહી છે, પણ સાના અમે બધા મરી ગયા હતા ને. તમે રજૂઆત કોઈને કરી દીધી અંદર? અરે વારંવાર દલાલો છે થાય. હું તો 2-4 વખત આપણે આ જે ઓફિસ કરી ને આપણા લખીપુરા 4 રસ્તે બીજેપીની એ તો કઈ એક વાર જઈ આવ્યો. વચ્ચે પેલો આનંદની બેન ને આવેલો તો એ જોડીએ દલીલ 2-3 વખત કરી, બેન કઈ પોણી આવી જાય આવી જાય. આમ તો આ ગામ 2800 થી 3000 ની વસ્તી ધરાવતું ગામ છે. એ સાથે ગામમાં અબોલ પશુઓ અને ઢોર ડાંકર માટે પૂરતું પાણી મળતું નથી, જેથી ગામ લોકો ગામથી દૂર આવેલ ખેતરમાં બોરમાંથી પાણી ભરીને લાવે છે. અને હાલ તો પરિસ્થિતિ એવી થઈ છે કે પોતાના માટે અને પશુઓ માટે પીવાનું પાણી લાવે તો કપડાં ક્યાંથી ધોવા, આ ઉપરાંત અહીંના લોકો નહાવા માટે પાણી લાવે તો પશુઓ તરસ્યા રહે એટલે સ્થાનિકોએ નહાયા વગર પશુઓને પાણી પીવડાવી રહ્યા છે. તો અહીંના એક સ્થાનિક મહિલા છે કે જેઓ ખેતી બંધ કરીને લોકોને પીવાનું પાણી પોતાના બોરમાંથી આપી રહ્યા છે, એ પણ ખેતીમાં નુકસાન કરીને અબોલ પશુઓ અને માણસોની સેવા કરી રહ્યા છે. અમાર 2-3 વર્ષ પેલું થોડું આવતું હતું, ત્યાં નવીન લેન નાખી ને એટલે પેલી લેન કપાય એટલે હપુસું બંધ થઈ ગયું. ચાલ એવા એક ભાઈ ને બોર છે જે સાલું કરા કે થોડું પાણી ઘરી લાવીએ છે ભરવા દેસી છે. નકર આ ઢોરો નું મનીખો નું ને અમારે ખુબ જ તકલીફ છે. અમારા શાળા ફળી માં તો પાણી તો ખાસ હોય બુંદ ને તો બોર તો ખાસ હોય 2 કિલોમીટર સીટે છે, પણ એ બુંદ લેન નાખેલી છે કે એટલે લેન માં થઈને પેલા કુવા ઉપર લાવે છે. ચાલ બે કાઢે ને એટલે વળી થું ભરીએ, પણ પેલે બે કાઢે એટલે થું ભરીએ એમ કરીને પાણી ભરીએ છીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી આવતું પાણી. કેટલા સમયથી નહીં આવતું? 2-3 વર્ષ થઈ છે. આ નવી લેન માં એક દાડો પાણી મુકા જીતું છે. 2.5 ડોલ માર ભરવાની છે તે દાડે છે તો હપુસું પાણી આવ્યું નથી નળમાં. સાહેબ પોણી નથી આ ગામમાં, ત્યાં મારે શું કરવાનું? પોણી મારશે ત્યાં હું વાયતર નથી કરતી ના, અમાર ફળિયા માટે પોણી કાઢું છું. આ 2-3 ફળિયાનો પોણી ભરે, 2 અલબાસી છે, 2 ઘડી કાઢું, 1 કલાક પાણી કાઢું એમ કરીને પોણી ભેગો આ લોકો કરીએ. સમય ખેતર ક્યાં આવેલું? ખેતર કા છે 2-3 કિલોમીટર આગળ છે. પાણી કઈ લાવો? પોણી લેન માં સાહેબ લાવીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી પાણી આવતું. કેટલા સમયથી નથી આવતું સાહેબ? વરસાદ માં નહીં આવે, એક વખત ખાલી ફોટા પાડવા લાયેલા છે પાસ કરવા માટે. કેમ ખેતી નથી કરતા? ખેતી શું કરીએ સાહેબ, અમે ખેતી કરવા જાય છે તો આ લોકો પોણી શો પીવી? પોણી તો જોવે ને આપણને બધું મળે, પણ પોણી શો પોણી બને? આપણે શું કઈ જીભ બાનું એમ કઈ ના, અમે ખેતી નથી કરતો.
ના ઢોર ના મારા ઢોર આપણે પંખી સાચી ઈ અનસોથું લાઈન પીધરા હું આપણે પોતાન સોથું પીવું ઈમાં મેં વિચારી સાહેબ ખેતી નહીં કરતો સામે પીવાના પાણીની યોજના ફેલ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. તંત્રના પાપે હાલ તો ધમધોકતા તાપમાં મહિલાઓ સહિત બાળકીઓ પાણી ભરવા લાઈનો લગાવી રહી છે અને એક જ માંગ ઉઠી છે કે નળમાં પાણી ક્યારે આવશે. સરકાર કરોડોના ખર્ચા કરીને યોજનાઓની જાહેરાતો કરે છે પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ જ અલગ હોય છે. માત્ર સરકારને ફોટા પાડીને બતાવે ત્યાં સુધી જ યોજનાઓ ચાલે છે અને ત્યારબાદ યોજનાઓ બંધ થઈ જાય છે અને તંત્રના પાપે લોકો હાલ તો આગ ઉગતી ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. આ તો માત્ર એક જ ગામની વાત થઈ, હજુ તો ત્રણ તાલુકાના અનેક ગામ એવા છે કે જ્યાં આ રીતે નળથી જળ પહોંચ્યું જ નથી. સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા.